અમારા નવા નવા વિડીયો ભવિષ્યમાં જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે આ વિડીયોમાં સાહિત્યિકા વિશે કહેવાનું છે. તો સાહિત્યિકા જે છે એ અહીંયા કડ દુખતી હોય છે, ત્યાંથી ઠેઠ તેની સુધી આખો પગ ચલાઈ જાય છે. એને સાહિત્યિકા કહે છે, આખી નસ છે ને ઠેઠ સુધી દુખતી હોય છે અને સાહિત્યિકા કહે છે. હવે સાહિત્યિકાનો ઉપાય લીમડો છે. તો લીમડા ત્રણ રીતના છે, એક તો મીઠો લીમડો, એક કડવો લીમડો અને એક મકાન લીમડો. હવે મકાન લીમડો જે છે એનો ઉપયોગ આ સાહિત્યિકા માટે આપણે કરવાનો છે. તો મકાન લીમડાની અંતરતાલ એટલે આપણે હારી ડાવી હોય ને એ ડાવીની ઉપલી થોડી છાલ કાઢી અને બીજી બધી છાલનો ઉપયોગ કરવાનો છે. એની એ છાલ લઈ મકાન લીમડાની એને ચટણી આપણે મરચાંની બીજી કેમ આપણે લસોટી બનાવીએ છીએ એમ આને બરાબર ખાંડી અથવા ઝીપર ઉપર મૂકી અને પાણાથી કે ગમે નથી લસોટી નાખવાનું છે. ટૂંકમાં ચટણી જેવું કરવાનું છે. એ હવે ચટણી જેવું એ થઈ જાય એટલે એમાંથી ને એ લઈ અને એમાં મધ ઉમેરવાનું, મધ ઉમેરી અને સવારે એ ચાટી જવાનું છે. આ કરવાથી આપણે જે સાહિત્યિકા છે એમાં સારું થઈ જાય છે. એટલે જ્યાં સુધી ન મટે ત્યાં સુધી આપણે આ પ્રયોગ કરવાનો, 8-10 દિવસ કે 2 અઠવાડિયા કરવાનો પ્રયોગ. હવે આની સાથે બીજો એક પ્રયોગ કરવાનો છે અશ્વગંધાનો. ઘણા આસન થઈને કહે છે, પણ આપણે દવા વાવાની દુકાને, ઓહળીયા વાવાની દુકાને જઈએ એટલે એ આસન આપી દે છે. જોકે ખેડૂઆને ઓળખતા હોય છે, સીમમાં પણ થાય છે. આ અશ્વગંધાનું ચૂર્ણ કરવાનું છે. તો એ 5 ગ્રામ કે 10 ગ્રામ, મોટા હોય જુવાન બરાબર તો 10 ગ્રામ લેવું, નાના એવા હોય તો 5 ગ્રામ લેવું, એટલે 5-10 ગ્રામની વચ્ચે આ ચૂર્ણ લેવાનું છે. બરાબર બારીક કરી અને ઘી અને સાકર, સારી સાકર સાથે એ ચાટી જવાનું છે. ક્યારે? સાંજે. એટલે મકાન લીમડો જે છે એ તો આપણે સવારે ચાટવાનો છે, તો સાંજે એની સાથે આ પ્રયોગ કરવાનો છે. આ પ્રયોગ એટલા માટે કરવાનો છે આપણે કે ઝડપથી સારું થાય એટલા માટે. એટલે આ 2 પ્રયોગ આપણે ભેગા કરવાના છે. ઘણી વખત વાયુથી પણ કડ દુખતી હોય છે, તો એ કડનો, વાયુના કડનો આ બીજો હું તમને એક પ્રયોગ કહું છું કે 6 ગ્રામ ખજૂર ઠવિયા કાઢેલો, ઠવિયા વાવો ને ઠવિયા કાઢેલો, 6 ગ્રામ ખજૂર અને 6 ગ્રામ ઘી દરરોજ સવારે ખાવાનું. આનાથી કડનો વાયુ જે છે એ નીકળી જશે અને જે હબાકા કડમાં મરતા છે એ સારું થઈ જશે. અમારા વિડીયો તમને પસંદ પડ્યા હોય તો આ ચેનલ શેર કરવાનું ભૂલશો નહીં.